બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળની. માંગરોળ ખાતે ભાજપ દ્વારા 74મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે ભાજપ દ્વારા 74મા સંવિધાન દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં માંગરોળ તાલુકાના અને જિલ્લાના આગેવાનો હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જાતિને અલગ કરી રાજ કરવાની નીતિ અપનાવી રહ્યા છે. કોંગ્રેસ ત્યારે ભાજપે તમામ સમાજને એક કરી સંવિધાન દિવસની ઉજવણી કરવાનું કાર્ય કર્યું છે અને સંવિધાન દિવસ અંતર્ગત કાર્યક્રમ માંજપણ ગ્રહણ કર્યા હતા, તેમજ રેલીના સ્વરૂપમાં બંધારણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડૉક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પર પહોંચી ફૂલહાર કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચા ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, જિલ્લા પંચાયત સદસ્ય જીવાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ અને જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ મકવાણા, મોરચા મહામંત્રીઓ શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, શહેર મોરચા પ્રમુખ ભાણજીભાઈ ગોહિલ, તાલુકા મોરચા પ્રમુખ ગોવિંદભાઈ ગોહિલ તથા સરપંચો અને આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. જીતુ પરમાર, જેડ એસ ટીવી, માંગરોળ.